गढ़शीशामां रामदेव नगरमां आवेल रामदेवजी महाराज मंदिरना 20मा वार्षिक पाटोत्सव निमित्ते आगला दिवसे एटले के भादरवा 14-10 तारीख 5-9-2022 रात्रे रामदेवजी महाराजनु आख्यान मम्मई मोराना मम्मई रामा मंडळ द्वारा खूब सारी रीते अने लोकोने रामदेवजी महाराजना चारित्र विषे समझाय तेवी शैलीथी रजू करवामां आव्यो अने रात्रे 9 चालू थयेल आख्यान छेटे सवारे 6:30 सुधी चाल्यु हतुं अने सवार सुधी बहोळी संख्यामां लोको रामदेवजी महाराजना आख्याननो लाभ लीधो हतो। त्यारबाद बीजा दिवसे भादरवा सूद 11 तारीख 6-9-2022 सवारे होम हवन आरती पूजा करी ध्वजारोहण करवामां आव्यु हतुं अने आ प्रसंगे गढ़शीशा अंबाजी मंदिरना परम पूज्य देवी श्री चंदुमा उपस्थित रह्या हता अने हवननो लाभ लीधो हतो अने आशीर्वचन पाठव्या हता अने बपोरे महाप्रसादनुं आयोजन करवामां आव्युं हतुं। त्यारबाद सांजे महाआरतीनुं पण आयोजन करवामां आव्युं हतुं जेमां परम पूज्य देवी श्री चंदुमा तेमज रामदेवजी महाराजना भक्तो भगवान रामदेवजी महाराजनी आरती उतारी हती अने आ आयोजनमां गढ़शीशाना दरेक समाजना भाईओ अने बहेनो बहोळी संख्यामां हाजर रह्या हता अने आ आयोजनने सफळ बनावा माटे पोतानो साथ सहकार अने सहयोग आप्यो हतो अने पोतानो यथा योग्य योगदान पण आप्यो हतो अने आ वार्षिक उत्सव धामधूमपूर्वक उजवामां आव्यो हतो अने लोको होंसे होंसे आ उत्सवमां जोड़ाया हता। आ उत्सवमां मंत्रोच्चार साथे होम हवन अने पूजन विधि शास्त्री कुलदीपभाई जोशी लक्ष्मीनारायण मंदिरना पूजारीए करावी हती अने रामदेवजी महाराज मंदिर समिति द्वारा आयोजन में साथ सहकार आपनार तमाम लोकोनो आभार व्यक्त करवामां आव्यो हतो। रिपोर्ट बाय दिलीप जोशी साथे दिलीप सिंह जाडेजा कच्छ केर टीवी न्यूज गढ़शीशा। बोलो श्री रामदेव पीरनी जय। प्रथम परिचय मारो आपी दऊं। मारु नाम सेंगाणी राजेश रामजी छे गढ़शीशा गाम। अत्यारे गढ़शीशा गाम मध्य शक्तिनगर में श्री रामदेव जी महाराज नो आज 20मो पाटोत्सव अमे उजवी रहा छे रूढ़ी रीते। तो अमरा सर्वे रामदेव पीर सेवा समिति वती हूँ श्री लखमसिंह भाई ने अमरा कवि हृदय जेने के कहवाय एवा तो फूल आपने जे घोर कड़ियुगनी अंदर आपणे जे रामदेव पीर बापाना परचा आ अपरंपार छे એવી એવા તમને કવિ હૃદયમાં જે લખમસિંહ બાપા છે એ કહેશે। બોલો શ્રી નકલંગ ઠાકોર કી જય સનાતન ધર્મ કી જય। આજે ભાદરવા સુદ 11 અને રામદેવજી બાબા શક્તિનગરની મધ્યે આજે 20 થયા એની ચેતના અહીંયા દુખેલી છે અને આજે કાલેથી હું તમને જો એમના વિવરણ કરું તો કાલે રાતના મમાઈ મોરા મમાઈ રામા મંડળ વતી ત્યાં રામદેવ પીરનું જીવનચરિત્ર એટલે કે આખ્યાનનું બહુ રૂઢી રીતે અને વિશાળ વેદનીના વચ્ચે ભાવના હિલોળા વચ્ચે આ કાર્યક્રમ કાલે રાતના 6:30 સાંજના 9 ચાલુ થયેલો હતો અને સવારના 6:30 સુધી આ કાર્યક્રમને આ ભાવિક ભક્તજનો અને ગ્રામજનોએ માણ્યો અને આજે સવારના જ આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર આપણે સવારના જ અહીંયા યજ્ઞ નારાયણની આહુતિ આપી હવન હોમ હવનની પણ સવારના પોરની અંદર બહુ સારી રીતે અને ભૂદેવના દિવ્ય મંત્રોચ્ચાર દ્વારા અહીંયા સંપન્ન કરવામાં આવ્યું અને બપોરનો મહાપ્રસાદ પણ અહીંયા કમસે કમ 1200 હરિભક્તોએ એમનો લાભ લીધો અને સાંજના અત્યારે મહાઆરતીનો મોટો મહોત્સવ અને બહુ ભક્તિભાવથી હિલોળા અને એમાં પણ સોનામાં સુગંધ ભળી કે ગઢશીશા ગામના મીરાબાઈ જેને કહેવામાં આવે એવા દેવી શક્તિ સ્વરૂપા શ્રી ચંદુમા તે પણ અત્રે અત્રે પધારી અને બહુ રાસલીલાનો જે માહોલ રચ્યો અને જે ભાવમાં તરબોળ કર્યા તે બહુ દેખવા લાયક હતું અને ગ્રામજનોએ પણ એકાકાર થઈ અને રાસ એમની આરતી ચંદુમાના પણ જે ભાવ વિભાવ ભંગ અભિગમ
બધું પણ એમને નિહાળ્યું અને રામદેવજી બાબાનું જે નકલંગ ઠાકોર કૃષ્ણ અવતાર જેને કહેવાય એવા જે બાર બીજના ધણી જે મેઘને વાળવાવાળા એવા તે આપણા રામદેવજી બાબાનો 20મો મહોત્સવ બહુ પાટોત્સવ હર્ષ ઉલ્લાસથી ઉજવ્યો અને આજે પણ ભાવિ ભક્તજનોને એમ લાગે કે આ તો સમય ઓછો થયો અમને તો હજી પણ એમનું આપણે માણવું છે પરંતુ સમય સમયનું કામ કર્યા રાખે અને બહુ આ પરિસરની અંદર જે પણ આપણા ભક્તજનો છે એને અતિ આનંદથી અને અતિ ભાવ છે અને ભાવની પ્રતીતિ તમે દરરોજ સવાર સાંજ અહીંયા જે મંદિરની આરતી અને સેવાભાવી જે માતા જે છે શક્તિ સ્વરૂપા એ પણ એ ભાવથી એમનું માતા બાપાનું પૂજન અર્ચન અને પૂજાપાઠ કરે છે અને એનો પ્રભાવ આ પૂરા પરિસરની અંદર પડે છે અને આ દેવ આ ભૂમિ જાગૃત ભૂમિ છે અને માણસો અહીંયા આવે એટલે એમને પણ ભાવનો એમને પણ ભાવ લાગે અને એક દિવ્ય અનુભૂતિ પણ કરીને અહીંયાથી જાય છે એવા વધારે તો હું નહીં કહું પરંતુ અમારા આ રામદેવ બાબાની કૃપાથી આજે પણ અમે સુખરૂપે અને સર્વ નિરામય અને નિર્વિઘ્ને આ 20મો પાટોત્સવ અમે પૂર્ણ કર્યો તે બદલ હું રામદેવજી બાબાના ચરણોમાં હું સર્વે ભાવિક ભક્તો વતી હું એના ચરણોમાં હું શુભકામના વ્યક્ત કરું છું. બોલો શ્રી રામદેવજી મહારાજ કી જય. અસ્તુ. ભુજની સ્વાદ પ્રિય જનતા માટે અમે લઈને આવી રહ્યા છીએ A1 આશાપુરા રેસ્ટોરન્ટ. અમારે ત્યાંથી ગુજરાતી પંજાબી ચાઇનીઝ વાનગી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? આજે જ મુલાકાત લો ચટાકેદાર વાનગી માટે. આ માટે અમારું સરનામું નોંધી લેશો. પહેલા માળે 7 એરો બિલ્ડિંગ, લેવા પટેલ હોસ્પિટલ સામે, મુંદ્રા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક નંબર માનસિંહ બી સોનીગરા 9427227279, રતનસિંહ સોનીગરા 9879256289.